નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત ત્રીજા દિવસે આત્મનિર્ભર ભારત યોજના અંગે આંશિક ઘોષણા કરી હતી લોકડાઉનમાં ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે કુલ ચુમ્મોતેર હજાર ત્રણસો કરોડના અનાજની ખરીદી કરી હોવાનો દાવો નાણામંત્રીએ મંત્રીએ કર્યો હતો ખેડૂતોને પાક વીમા પેટે કુલ છ હજાર ચારસો કરોડ તથા પીએમ કિસાન યોજના અંતર્ગત અઢાર હજાર સાતસો કરોડ ચૂકવ્યાનું તેમણે જણાવ્યું હતું કૃષિ ક્ષેત્રે નવ સુદ્રઢ માળખું બનાવવા ઉત્પાદન તથા સંગ્રહ ક્ષમતા વધારવા એક લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવા પ્રાકૃતિક પોષક ખાદ્ય વસ્તુઓના ઉત્પાદનના આધુનિકરણ માટે દસ હજાર કરોડનું પેકેજ જાહેર થયું છે પશુપાલન ક્ષેત્રે માળખાગત સુવિધાઓ વિકસાવવા પંદર હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે પ્રાકૃતિક ઔષધીય ખેતી માટે ચાર હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે મધમાખી પાલન માટે પાંચસો કરોડ તથા ઓપરેશન ગ્રીન હેઠળ સુદ્રઢ કરવા છે ઉપરાંત જીવન જરૂરી ચીજવસ્તુઓ અધિનિયમમાં સંશોધન કરવાની પણ ઘોષણા કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટે આજે સુઓ મોટો લઈ રાજ્ય સરકારને વૈધક સવાલો કર્યા હતા રાજ્યમાં ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવારમાં લૂંટ ચલાવી રહી છે સામાન્ય માણસ લાખ રૂપિયાની સારવાર કેવી રીતે મેળવી શકે શ્રમિકોને વતન મોકલવા એસટી બસોનો ઉપયોગ કેમ ન કર્યો શ્રમિકો પાસેથી ભાડું કેમ વસૂલ્યું રેરાના ફંડનો ઉપયોગ શ્રમિકો માટે કેમ ન કર્યો વગેરે સવાલો દ્વારા હાઈકોર્ટે સરકાર સમક્ષ રાખી સરકારની ઝાટકણી કાઢી હતી જામનગરમાં પોલીસ દ્વારા આજે માસ્ક ન પહેરનારા ત્રેસઠ લોકો પાસેથી કુલ બાર હજાર ચારસો નો દંડ વસૂલવામાં આવ્યો હતો સોશિયલ પાલન ન કરવાના કેસ અંતર્ગત રૂપિયા નો દંડ વસૂલાયો હતો કુલ નિયમ ભંગ કરનારાઓને ફટકારવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સમગ્ર લોકડાઉન દરમિયાન આ પ્રકારના કુલ ચાર હજાર બસો બોતેર કેસ અંતર્ગત રૂપિયા સાડા આઠ લાખ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે લાલપુર તથા અંગે જાણકારી મેળવી હતી આ બંને તાલુકામાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે તકેદારી રાખવા તેમણે મામલતદારોને સૂચના આપી હતી આ બેઠકમાં ડેપ્યુટી ડીડીઓ અફસાના મકવા લાલપુરના મામલતદાર અરવિંદ રાઠોડ જામજોધપુરના મામલતદાર ડીએચ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જામનગરની જીજી હોસ્પિટલમાં આજે સવારે કોરોનાના કુલ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જેમાં જામનગર જિલ્લાના ત્રીસ પોરબંદર જિલ્લાના ઓગણપચાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અઢાર તથા મોરબી જિલ્લાના સોળ દર્દીઓના સેમ્પલ હતા સવારના કુલ એકસો ચૌદ સેમ્પલ પૈકી પંચ્યાસી સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે બાકીના ઓગણત્રીસ સેમ્પલોનો રિપોર્ટ આવવાનો બાકી છે સાંજે પણ જામનગર જિલ્લાના વધુ સાઈઠ સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા છે તેનો રિપોર્ટ પણ બાકી છે